માત્ર શ્રીમંત એ શ્રીમંત બન્યા કરે, પણ મધ્યમ વર્ગનો કે સામાન્ય વ્યક્તિ એની આવકમાં વધારો થાય અને જેના પાસે ખૂબ છે અને જેના પાસે કંઈક થોડું ઓછું છે એના વચ્ચેનું અંતર ઘટાડવાનું કામ કરે એ સાચી જોગ છે. એ આ પ્લેટફોર્મ પર જે આપણી જૂની પરંપરા કે જનતા લક્ષી કાર્યક્રમમાં તમામ રાજકીય પક્ષના આગેવાનો એક મંચ પર આવીને જનલક્ષી કામ કરતા હતા, એ પરંપરા ક્યાંક ને ક્યાંક તૂટી રહી છે ત્યારે ગારિયાધારેને જીવંત રાખી છે ભાઈ કેશુભાઈને, ભાઈ પીએમ બેનીને અને તાલુકાના બંને રાજકીય પક્ષના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન. લંકાની નગરીને સોનાની નગરી કહેવાતી, લંકા એ સોનાની નગરી, અને જેની નગરી આખી સોનાની હોય એ તો પછી વિકાસ પુરુષ કહેવાય, વિકાસ પુરુષ. અને જો વિકાસ પુરુષે લંકેશ હોય તો જેને આપણે ઈશ્વરનો અવતાર કહીએ છીએ રામ ભગવાન, એ રાવણનો વધ કરે ખરાનો કાર્યક્રમ હતો. પહેલી બીજી લહેરમાં જે પ્રકારે લોકો હેરાન થયા હતા, પછી આ પ્રકારની એક સુવિધા ઊભી થઈ રહી છે ગારિયાધારમાં, શું કહેશો? હું સૌથી પહેલાં તો ગારિયાધાર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું કે જે રીતે લોકો એમ્બ્યુલન્સના અભાવે સારવાર નહીં લઈ શક્યા અને કોરોનામાં અનેક લોકોના મૃત્યુ એ કારણે થયા હતા, એવા સમયે ત્રણ એમ્બ્યુલન્સ ગારિયાધાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યશ્રી અને રાજ્યસભાના સાંસદની ગ્રાન્ટ, આ ત્રણેય વસ્તુ સાથે મેળવીને ત્રણ એમ્બ્યુલન્સનું એક સાથે આજે લોકાર્પણ થયું છે. અને મને આનંદ એ વાતનો પણ છે કે જે લોકશાહીમાં આવશ્યકતા હોય છે કે લોકહિતના કામોમાં પક્ષથી ઉપર ઉઠવાનું, કોંગ્રેસ પક્ષની સત્તા છે તાલુકા પંચાયતમાં, પરંતુ ભારતીય જનતા પક્ષના ધારાસભ્યશ્રીને પણ આમંત્રણ આપીને કાર્યક્રમનું આયોજન કર્યું, સફળ આયોજન થયું અને એક સરસ જે જૂની પરંપરા આપણી હતી એને પુનઃસ્થાપિત થતાં એ જોતા આનંદ. અમિતભાઈ, ખાસ કરીને જે પ્રકારે આજે ત્રણ એમ્બ્યુલન્સનો લોકાર્પણ સમારોહ યોજાયો છે, શું કહેશો? કોરોના મહામારીના કપરા સમયમાં સમગ્ર ગુજરાતમાં આપણે સૌએ અનુભવ કર્યો કે જ્યારે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની જરૂરિયાત હોય તો 36-36 કલાક સુધી એમ્બ્યુલન્સ ના મળે, અનેક વ્યક્તિઓના જીવો સમયસર એમ્બ્યુલન્સ નહીં આવવાને કારણે, સમયસર હોસ્પિટલમાં દાખલ નહીં કરવાને કારણે, સમયસર ઇન્જેક્શન, ઓક્સિજન, વેન્ટિલેટર નહીં મળવાને કારણે અનેક પરિવારના સ્વજનોએ જીવ ગુમાવવા પડ્યા. હું આજે અભિનંદન આપીશ ગારિયાધાર તાલુકા પંચાયતના કોંગ્રેસની તમામ ટીમને કે એમણે ખૂબ ઉમદા વિચાર સાથે આગામી સમયમાં કોઈ પણ પરિવારને પોતાનો સ્વજન ના ગુમાવવો પડે, કોઈ પણ વ્યક્તિ તાત્કાલિક સારવારથી વંચિત ના રહે એટલા માટેનો ઉમદા વિચાર કરી અને ત્રણ પીએચસી સેન્ટરમાં એમ્બ્યુલન્સની સેવાઓનું આજે લોકાર્પણ કર્યું છે. અલગ અલગ યોજનાઓ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ આદરણીય બેન શ્રી અમીબેનના સહયોગથી, તાલુકા પંચાયતના સહયોગથી, જિલ્લા પંચાયતના સભ્યના સહયોગથી આ તમામ એકત્રિત થઈ અને આવનારા સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવે કે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તાત્કાલિક આ વિસ્તારની જનતાને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે, તાત્કાલિક એને આઈસીયુની ફેસિલિટી મળે એ માટે તમામ સુવિધાઓથી સજ્જ આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હું આશા રાખું કે સરકાર આ જ રીતે ગુજરાતની દરેક પીએચસી સેન્ટરોમાં, દરેક સીએચસી સેન્ટરોમાં આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સની સેવાઓ તાત્કાલિક પ્રોવાઈડ કરાવે.